नमस्कार वाला विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7ना विज्ञान विषयना पाठ नंबर 11 प्राणीओ अने वनस्पतिओमां वहन नी स्वाध्याय पोथीनुं संपूर्ण सॉल्यूशन जोईशुं। शुरू करिए प्रश्न नंबर 1 थी। एमां छे पहेलो सवाल, मनुष्यना रुधिरनो कयो घटक हिमोग्लोबिन धरावे छे? तो जवाब आवशे विकल्प डी, रक्तकण। बीजू, शरीरना भागोमांथी कार्बन डायोक्साइड युक्त रुधिर हृदयना कया खंडमां प्रवेशे छे? तो जवाब आवशे विकल्प बी, जमणा कर्णकमां। त्रीजो सवाल, हृदयना कया खंडोमां ऑक्सिजन युक्त रुधिर होय छे? तो जवाब आवशे विकल्प सी, डाबा कर्णक अने डाबा क्षेपकमां। चौथुं, हृदयना कया खंडमांथी रुधिर फेफसामां आवे छे? तो जवाब आवशे विकल्प ए, जमणा क्षेपकमां। पांचमो सवाल, हृदयनो कयो खंड सर्वप्रथम ऑक्सिजन युक्त रुधिर मेळवे छे? तो जवाब आवशे विकल्प डी, डाबू कर्णक। छठ्ठू, कया प्राणीओमां परिवहन तंत्रनो अभाव छे? तो जवाब आवशे विकल्प सी, वादळी अने जळवियाळ। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, શિરામાં ખાલી જગ્યા આવેલા હોય છે જે રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દે છે? તો જવાબ આવશે વાલ્વ। બીજું, ઓક્સિજનયુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય તરફ લાવતી રુધિરવાહિનીને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે ફુફ્સીય શિરા। ત્રીજું, હૃદયના ઉપરના બે ખંડોને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે કર્ણકો। ચોથું, ફુફ્સીય ધમની દ્વારા રુધિર ખાલી જગ્યામાં વહન પામે છે? તો જવાબ આવશે ફેફસા। ત્યાર પછી પાંચમું, ડોક્ટર ખાલી જગ્યા સાધન દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિ વિશેનો તાગ મેળવે છે? તો જવાબ આવશે સ્ટેથોસ્કોપ। છઠ્ઠું, મનુષ્યના ઉત્સર્જન તંત્રનો અગત્યનો અવયવ ખાલી જગ્યા છે? તો જવાબ આવશે મૂત્રપિંડ। સાતમું, મૂત્રવાહિની ખાલી જગ્યા અને ખાલી જગ્યાને જોડતી નળી છે? તો જવાબ આવશે મૂત્રપિંડ અને મૂત્રાશય। આઠમું, હિમોગ્લોબિન એ ખાલી જગ્યા નામના રુધિરના કોષોમાં હાજર હોય છે? તો જવાબ આવશે રક્તકણો। નવમું, ધમની અને શિરાઓ એ ખાલી જગ્યાના ઝાળા સ્વરૂપે જોડાયેલી હોય છે? તો જવાબ આવશે કેશિકાઓ। ત્યાર પછી દસમું, હૃદયનું તાલબદ્ધ સંકોચન અને વિકોચન એ ખાલી જગ્યા કહેવાય? તો જવાબ આવશે હૃદયના ધબકારા। અગિયારમું, મનુષ્યના મૂત્રમાં રહેલું મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય ખાલી જગ્યા છે? તો જવાબ આવશે યુરિયા। બારમું, મૂત્રપિંડ એ પ્રવાહી સ્વરૂપે શરીરના કચરાનો નિકાલ કરે છે જેને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે મૂત્ર। તેરમું, ખાલી જગ્યા દ્વારા સૂચક પુલ રચાય છે જેથી પાણી ખૂબ જ ઊંચાઈ સુધી ઉપર જઈ શકે છે? તો જવાબ આવશે બાષ્પોત સર્જન। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો। એમાં પહેલું, હૃદયમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને ફેફસા સુધી પહોંચાડતી રુધિરવાહિની કઈ છે? તો જવાબ આવશે ફુફ્સીય ધમની। બીજું, ફુફ્સીય શિરામાં કેવું રુધિર હોય છે? તો જવાબ આવશે ઓક્સિજનયુક્ત રુધિર। ત્યાર પછી ત્રીજું, હૃદયના નીચેના બે ખંડોને શું કહે છે? તો જવાબ આવશે ક્ષેપકો। ચોથું, રુધિરનું પ્રવાહી માધ્યમ કયા નામથી ઓળખાય છે? તો જવાબ આવશે રુધિર રસ। પાંચમું, રુધિરના ગાળણની પ્રક્રિયા કયા અવયવમાં થાય છે? તો જવાબ આવશે મૂત્રપિંડ। છઠ્ઠું, મૂત્રપિંડમાંથી છૂટું પડેલું મૂત્ર ક્યાં એકઠું થાય છે? તો જવાબ આવશે મૂત્રાશય। સાતમું, પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણના વહન માટેની વાહક પેશી કઈ છે? તો જવાબ આવશે જલવાહક પેશી। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। પહેલું, હિમોગ્લોબિનની હાજરીને લીધે શરીરના કોઈ ભાગમાંથી નીકળતું રુધિર થોડી વારમાં ગંઠાઈ જાય છે? તો જવાબ આવશે ખોટું। બીજું, હૃદયના ધબકારા અને નાડીદર બંનેની સંખ્યા સરખી હોય? તો જવાબ આવશે સાચું। ત્રીજું, ધમનીમાં રુધિર શાંત પ્રવાહે એક ધારું વહે છે? તો ખોટું। અને ચોથું, શિરામાં વાલ્વ હોતા નથી જ્યારે ધમનીમાં વાલ્વ હોય છે? તો જવાબ આવશે ખોટું। પાંચમો સવાલ, રક્તકણો લાલ રંગના અને શ્વેતકણો સફેદ રંગના હોય છે? તો સાચું। છઠ્ઠું, કર્ણકો કરતાં ક્ષેપકો કદમાં મોટા છે? તો સાચું। સાતમું, કર્ણકો કરતાં ક્ષેપકોની દિવાલ જાડી હોય છે? તો સાચું। આઠમું, હૃદયના ખંડોની દિવાલ એ સ્નાયુઓની બનેલી છે? તો સાચું। નવમું, ફુફ્સીય ધમની ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે? તો ખોટું। દસમું, ઉછવાછ દરમિયાન ફેફસા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ પામે છે? તો સાચું। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલું, રુધિરમાં હિમોગ્લોબિનનું કાર્ય શું છે? તો ઉત્તર, રુધિરમાં રહેલું હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા ભાગોના કોષોને ઓક્સિજન પહોંચાડે છે। બીજું, રુધિરમાં રહેલા શ્વેતકણોનું કાર્ય શું છે?
तो रुधिर में रहेला श्वेतकणों शरीर में प्रवेशता रोगना जंतुओ सामे सामनो करी शरीर ने रोगमुक्त राखे छे। त्रीजो सवाल, रुधिरवाहिनीओना प्रकार, तो रुधिरवाहिनीओना त्रण प्रकार छे, धमनी, शिरा अने केशिकाओ। चौथो सवाल, धमनी कोने कहे छे? हृदयमांथी रुधिरने शरीरना विविध भागो तरफ लई जती रुधिरवाहिनीने धमनी कहे छे। पांचमो सवाल, शिरा कोने कहे छे? तो उत्तर, शरीरना विविध भागोमांथी रुधिरने हृदय तरफ लई जती रुधिरवाहिनीने शिरा कहे छे। छठ्ठू, धमनीनी दीवाल जाडी अने स्थिति स्थापक शा माटे होय छे? उत्तर, धमनीमां रुधिरनो प्रवाह झड़पथी अने वधु दबाणे होवाथी धमनीनी दीवाल जाडी अने स्थिति स्थापक होय छे। सातमो सवाल, नाड़ी दर एटले शुं? उत्तर, एक मिनिटमां थती नाड़ी धबकारानी संख्याने नाड़ी दर कहे छे। आठमो, आरामदायी स्थितिमां मनुष्यमां नाड़ी दर जणावो? तो आरामदायी स्थितिमां मनुष्यमां नाड़ी दर 72-80 જેટલો હોય છે। નવમો, ફૂફસીય શિરામાં રુધિરનું વહન ક્યાંથી કઈ તરફ થાય છે? ઉત્તર, ફૂફસીય શિરામાં રુધિરનું વહન ફેફસાથી હૃદયના ડાબા કર્ણક તરફ થાય છે। દસમો, હૃદયના કદ વિશે જણાવો? તો હૃદય સામાન્ય રીતે માણસની હાથની મુઠ્ઠી જેટલા કદનું છે। અગિયારમું, હૃદયના કયા ભાગમાં ઓક્સિજનયુક્ત અને કયા ભાગમાં કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર હોય છે? ઉત્તર, હૃદયના ડાબા ભાગમાં આવેલા ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાં ઓક્સિજનયુક્ત રુધિર અને તેના જમણા ભાગમાં આવેલા જમણા કર્ણક અને જમણા ક્ષેપકમાં કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર હોય છે। બારમો સવાલ, રુધિર કેશિકાઓ કોને કહે છે? ઉત્તર, ધમનીઓ નાની નાની વહિકાઓમાં વિભાજિત થઈ પેશીઓ પાસે વધુ પાતળી નળીમાં વિભાજિત થાય છે તેને રુધિર કેશિકાઓ કહે છે। તેરમું, મનુષ્યના ઉત્સર્જન તંત્રના અવયવો જણાવો? તો મનુષ્યના ઉત્સર્જન તંત્રના અવયવો મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રછિદ્ર છે। ચૌદમો સવાલ, રુધિરના જુદા જુદા ઘટકોના નામ આપો? તો રુધિરના ઘટકોમાં રુધિરરસ, રક્તકણો, શ્વેતકણો ઉપરાંત રુધિર કણિકાઓ છે। પંદરમું, રુધિરનો રંગ લાલ શેના કારણે હોય છે? ઉત્તર, રુધિરના રક્તકણોમાં હિમોગ્લોબિન નામનું લાલ રંજક દ્રવ્ય હોય છે। રુધિરમાં હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જોઈએ, નીચેના પ્રશ્નોની વ્યાખ્યા આપો। એમાં પહેલો, ઉત્સર્જન, તો કોષો દ્વારા ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી બહાર નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે। બીજું આપણે જોઈએ પેશી, તો સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે તેને પેશી કહે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। એમાં પહેલું, રુધિરના ઘટકો જણાવી તે દરેકના કાર્ય લખો। તો પહેલું, રુધિરરસ, તે શરીરમાં પોષક દ્રવ્યોનું વહન કરે છે। બીજું, રક્તકણો, તે શરીરના કોષોમાં ઓક્સિજન પહોંચાડે છે। ત્રીજું, શ્વેતકણો, તે શરીરનું રોગ સામે રક્ષણ કરે છે। ચોથું, રુધિર કણિકાઓ, તે રુધિરને ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, રુધિરના કાર્યો જણાવો। તો એમાં પહેલું, તે શરીરમાં પોષક દ્રવ્યો, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે। તે શ્વેતકણોની મદદથી રોગના જંતુઓ સામે સામનો કરી શરીરને રોગ સામે રક્ષણ આપે છે। ત્રીજું, ઘા પડે ત્યારે રુધિર ગંઠાઈ જાય, વધુ રુધિર વહી જતું અટકાવે છે। અને ચોથું, તે શરીરનું તાપમાન જાળવી રાખે છે। ત્યાર પછી ત્રીજો સવાલ, રુધિરવાહિનીના પ્રકાર જણાવી દરેક વિશે ટૂંકમાં સમજાવો। તો રુધિરવાહિનીના પ્રકાર, એમાં પહેલું ધમની, બીજું શિરા અને ત્રીજું કેશિકાઓ। તો જોઈએ, ધમની, તે હૃદયમાંથી રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે, તેમાં સામાન્ય રીતે ઓક્સિજનયુક્ત રુધિર હોય છે। અપવાદ છે ફૂફસીય ધમની, ધમનીની દિવાલ પ્રમાણમાં જાડી અને સ્થિતિ સ્થાપક હોય છે। ત્યાર પછી શિરા, તે શરીરના વિવિધ ભાગોમાંથી રુધિરને હૃદય તરફ લાવે છે, તેમાં સામાન્ય રીતે કાર્બન ડાયોક્સાઇડયુક્ત અશુદ્ધ રુધિર હોય છે। અપવાદ આપણે જોઈએ તો ફૂફસીય શિરા, શિરાની દિવાલ પાતળી હોય છે અને શિરામાં વાલ્વ હોય છે। ત્યાર પછી કેશિકાઓ, તો ધમનીઓ નાની નાની વાહિકાઓમાં વિભાજિત થાય છે। વાહિકાઓ કોષો પાસે વધુ પાતળી બારીક નળીઓ જાળારૂપે વિભાજિત થાય છે, આને કોશિકાઓ કહે છે। કેશિકાઓ કોષોને પોષક દ્રવ્યો અને ઓક્સિજન આપી ફરીથી જોડાણ પામી શિરાઓ બનાવે છે, જે રુધિરને હૃદય તરફ લઈ જાય છે। આમ કેશિકાઓ ધમની અને શિરા વચ્ચે જાળા સ્વરૂપે વિસ્તરેલી રચના છે। ત્યાર પછી ચોથું જોઈએ, વનસ્પતિ અને પ્રાણીઓમાં ઘટકોનું વહન શા માટે જરૂરી છે સમજાવો। ઉત્તર, વનસ્પતિ અને પ્રાણીઓને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને ઓક્સિજનની જરૂર છે। સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે। વનસ્પતિ અને પ્રાણીઓમાં ઉત્પન્ન થતા નકામા પદાર્થો એટલે કે ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડવા પડે છે,
આ બધું કરવા માટે પોષક દ્રવ્યો, ઓક્સિજન, ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો અને ઉત્સર્ગ પદાર્થોનું એક સ્થાનેથી તેમના કાર્યક્ષેત્રે પહોંચાડવા તે ઘટકોનું વહન કરવું જરૂરી બને છે. પાંચમો સવાલ, પર્ણરંધ્ર એટલે શું? પર્ણરંધ્રના બે કાર્યો આપો. તો વનસ્પતિના પર્ણોમાં નીચલી સપાટી પર નાના છિદ્ર આવેલા છે તેને પર્ણરંધ્ર કહે છે. આ પર્ણરંધ્રની બંને બાજુએ રક્ષક કોષો આવેલા છે. પર્ણરંધ્રના બે કાર્યો નીચે મુજબ છે. વનસ્પતિના પર્ણરંધ્ર દ્વારા વધારાના પાણીનો બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા બાષ્પ સ્વરૂપે બહાર નિકાલ થાય છે. વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને શ્વસન ક્રિયા દરમિયાન પર્ણરંધ્રમાં વાત વિનિમય થાય છે. છઠ્ઠો સવાલ, શું વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો કોઈ મહત્વનો ફાળો છે? સમજાવો. ઉત્તર, વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયા વડે વધારાનું પાણી બહાર નિકાલ પામે છે. આથી વનસ્પતિ તથા આજુબાજુ ઠંડક પ્રાપ્ત થાય છે. બાષ્પોત્સર્જન દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે ત્યારે ચૂસક પુલ રચાય છે, જેથી મૂળથી ખૂબ ઊંચાઈ આવેલા પર્ણ સુધી પાણી પહોંચાડી શકાય છે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પર્ણને ઉપયોગી બને છે. મૂળથી પર્ણો સુધી રચાયેલા પાણીનો સળંગ સ્તંભ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારો દ્રાવણ રૂપે વનસ્પતિના ભાગોમાં પહોંચાડવા માટેનું શોષક બળ પૂરું પાડે છે. આમ વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો મહત્વનો ફાળો છે. ત્યાર પછી જોઈએ સાતમો સવાલ, શા માટે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થવો જરૂરી છે? તો ઉત્તર, શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોમાં કેટલાક બિનઉપયોગી અને નુકસાનકારક ઝેરી પદાર્થોનું નિર્માણ થાય છે. શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલા ઝેરી પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહે છે. ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેમને શરીરમાંથી દૂર કરવા પડે છે. આથી ઉત્સર્ગ દ્રવ્યોનો સમયાંતરે શરીરમાંથી નિકાલ થવો જરૂરી છે. ત્યાર પછી આપણે જોઈએ આઠમું, મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તો અહીં તમે આકૃતિ જોઈ શકો છો, જેમાં આપણે મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રમાર્ગ અને મૂત્રછિદ્ર દર્શાવેલા છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર આઠ, નીચેના પ્રશ્નોના વૈજ્ઞાનિક કારણ આપો. એમાં પહેલું, શરીરના કોઈ ભાગ પર ઘા પડતા તેમાંથી વહેતું રુધિર થોડી વારમાં બંધ થઈ જાય છે. ઉત્તર, શરીરના કોઈ ભાગ ઉપર ઘા પડતા તેમાંથી રુધિર વહેવા માંડે છે. રુધિર હવાના સંપર્કમાં આવતા ગંઠાઈ જવાની કુદરતી પ્રક્રિયા શરૂ થાય છે. આ પ્રક્રિયા થવા માટે રુધિર રસ, ખાસ પ્રોટીન અને રુધિર કણિકાઓ અગત્યનો ભાગ ભજવે છે. આથી ઘા ઉપર તાંતણાનો સ્તર જામે છે. આમ રુધિર ગંઠાઈ જવાના ગુણને લીધે ઘામાંથી વહેતું રુધિર થોડી વારમાં બંધ થઈ જાય છે. ત્યાર પછી જો બીજું, રુધિરમાંના શ્વેતકણો આપણા શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો છે. ઉત્તર, રુધિરમાંના શ્વેતકણો શરીરનું રોગ સામે રક્ષણ કરવાનું કાર્ય કરે છે. શરીરમાં દાખલ થયેલા રોગના જંતુઓનો શ્વેતકણો સામનો કરે છે અને રોગના જંતુઓનો નાશ કરી શરીરમાં રોગ થતો અટકાવે છે. આમ શ્વેતકણો રોગના જંતુઓ સામે લડવાનું સૈનિક જેવું કાર્ય કરતા હોવાથી અને તેમનું કદ સૂક્ષ્મ હોવાથી તેમને શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો કહેવાય. ત્યાર પછી પ્રશ્ન નંબર નવ, નીચેના પ્રશ્નો માટે તફાવતના બે મુદ્દા લખો, એમાં રક્તકણો અને શ્વેતકણો. તો જોઈએ રક્તકણો અને શ્વેતકણો. રક્તકણ લાલ રંગના રુધિરના કોષો છે, જ્યારે શ્વેતકણો સફેદ રંગના રુધિરના કોષો છે. રક્તકણોમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય છે, જ્યારે શ્વેતકણોની અંદર હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું નથી. રક્તકણો શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડે છે, જ્યારે શ્વેતકણો રોગના જંતુઓ સામે લડી શરીરને રોગ સામે રક્ષણ આપે છે. ત્યાર પછી બીજું જોઈએ ધમની અને શિરા. તો ધમની હૃદયથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે, જ્યારે શિરા શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે. ધમની રુધિર ઊંચા દબાણથી વહન પામે છે, જ્યારે શિરા રુધિર શાંત પ્રવાહે એકધારું વહન પામે છે. ધમનીમાં વાલ્વ હોતા નથી, શિરામાં વાલ્વ હોય છે. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, જ્યારે શિરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. કર્ણકો અને ક્ષેપકોની વાત કરીએ તો કર્ણકો હૃદયના ઉપલા ખંડો છે, જ્યારે ક્ષેપકો હૃદયના નીચલા ખંડો છે. કર્ણકોની દિવાલ પાતળી હોય છે, જ્યારે ક્ષેપકોની દિવાલ જાડી હોય છે. કર્ણકો શરીરના અંગોમાંથી રુધિર મેળવે છે, જ્યારે ક્ષેપકો હૃદયના કર્ણકોમાંથી રુધિર મેળવે છે. કર્ણકો તેમાંથી રુધિર ક્ષેપકોમાં વહન પામે છે અને ક્ષેપકો રુધિર હૃદયના બહારના ભાગમાં વહન પામે છે. ત્યાર પછી ચોથો મુદ્દો આપણે જોઈએ, ચોથું તફાવત જોઈએ, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. તો જલવાહક પેશી મૂળે ચૂસેલા પાણી અને ખનિજ દ્રવ્યોના દ્રાવણનું વહન કરે છે, જ્યારે અન્નવાહક પેશી પ્રકાશ સંશ્લેષણીય નિપજોનું વહન કરે છે. જલવાહક પેશી તેમાં વહન ફક્ત ઉપરની દિશા તરફ થાય છે, જ્યારે અન્નવાહક પેશીની અંદર વહન ફક્ત ઉપર અને નીચે બંને દિશાની અંદર થાય છે. ત્યાર પછી આપણે જોઈએ જોડકા, એમાં વિભાગ એમાં છે પર્ણરંધ્ર, એને આપણે જોડીશું બી સાથે બાષ્પોત્સર્જન. બીજું છે જલવાહક પેશી, એને આપણે જોડીશું ડી એટલે કે પાણીના વહન સાથે.
ત્રીજું છે મૂળ રોમ, એને આપણે જોડીશું એ પાણીનું શોષણ સાથે. ચોથું છે અન્નવાહક પેશી, એને આપણે જોડીશું સી ખોરાકના વહન સાથે. તો દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપણે એક નવા પાઠના સ્વાધ્યાય પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. દોસ્તો, આ દરેક પાઠની PDF મેળવવા માટે તમે ઓશન એજ્યુકેશન એપ જરૂરથી ડાઉનલોડ કરી લેજો. અહીં તમને દરેક પાઠના PDF મળી રહેશે.